નમસ્તે વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનમાં પાઠ અઢાર બજાર તેમાં ભાગ પાંચમાં ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા ખમીજની અંતર્ગત કાપડની ઉત્પાદન પ્રક્રિયા વિશે વિસ્તારથી માહિતી મેળવીશું અગાઉના વિડીયોમાં આપણે બજાર એટલે શું બજારના પ્રકાર અને આપણી આસપાસ ચાલતી ખરીદ વેચાણની પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો હતો આપણી આસપાસની ઘણી પ્રવૃત્તિ બજાર વ્યવસ્થા પર અસર કરે છે દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને બજાર વ્યવસ્થાને ચાલક બળ પૂરું પાડે છે તો આપણે આપણી જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને બજાર વ્યવસ્થાને ચાલક બળ પૂરું પાડીએ છીએ ચાલકબળ પૂરું પાડવું એટલે કે બજાર વ્યવસ્થાને પ્રોત્સાહન આપે છે કોઈ પણ વ્યક્તિ છે એ બજારમાં જઈને પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી કરે છે અને ત્યારે જ એ દુકાન ચાલે છે જો આપણે ખરીદી ન કરીએ તો દુકાનનું શું થશે ખોટ આવશે તો દુકાન બંધ થઈ જશે આમ દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને બજાર વ્યવસ્થાને ચાલક બળ પૂરું પાડે છે હવે આપણે ખમીસ એટલે કે શર્ટ અને પેન્ટ બનાવવામાં વપરાતા કાપડની વાત કરીને બજારની વિશેષ માહિતી મેળવીશું આપણે સૌ જાણીએ છીએ કે કાપડ બનાવવા માટે કપાસ એ કાચો માલ છે કપાસ એ આપણને કુદરત તરફથી ખેત ઉત્પાદનથી મળતો કાપડ બનાવવા માટેનો કાચો માલ છે એ કાચો માલ મોટા મોટા કારખાનામાં જાય છે ત્યારબાદ કાપડમાં રૂપાંતર થાય છે કાપડ પર કલર ડિઝાઇન થઈ છેલ્લે યોગ્ય આકાર આપી સિલાઈ કરવામાં આવે છે અને ત્યારબાદ આપણા સુધી પહોંચાડવામાં આવે છે તો કપાસના વાવેતરથી શરૂ કરીને શર્ટ પેન્ટના વેચાણ સુધીમાં બજારની શૃંખલા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલ છે તે એક ઉદાહરણના માધ્યમથી જાણીશું સૌરાષ્ટ્રમાં આવેલ રામપર ગામમાં મગનભાઈ પાસે પાંચ એકર જમીન છે તેમણે તેમના ખેતરમાં ખરીફ પાકનું વાવેતર કરવા કપાસનું બિયારણ વેચતા દુકાનદાર પાસેથી કપાસના પ્રમાણિત કરેલ બિયારણની ખરીદી કરી જૂન માસમાં વરસાદ આવે તે પહેલાં જ ખેડીને તૈયાર રાખેલ તેમના ખેતરમાં તે કપાસિયા વાવી દીધા પ્રથમ વરસાદ વાવણી લાયક થઈ જતા બે ચાર દિવસમાં જમીનમાંથી કપાસના અંકુર ફૂટીને બહાર આવી જાય છે વરસાદને લીધે કપાસની સાથે નિંદામણ પણ ઊંઘી નીકળ્યું હતું કપાસના છોડ ફરતેથી નીંદણ દૂર કરીને ખેતર એકદમ ચોખ્ખું નીંદણ મુક્ત કરી નાખવામાં આવે છે ખેતરમાં આડી અવડી ખેડ કરીને બે ત્રણ સારા વરસાદ સાથે રાસાયણિક ખાતર પણ આપી દેવામાં આવે છે નવ નવરાત્રિ આવતા સુધીમાં ખેતરમાં જુઓ તો આપણા માથા સુધી આવી જાય એવો કપાસ ખેતરમાં લહેરાવા લાગે છે ફૂલડા ખીલીને તેમાં મોટા મોટા ઝીંડવા પણ ખૂબ આવી ગયા હતા હવે ઝીંડવામાંથી સફેદ કપાસ બહાર દેખાવા લાગ્યો એટલે મગનભાઈ મજૂરો મારફતે તે કપાસ વીણાવીને ઘાસડીઓ બાંધીને તેમના ઘરમાં મુકાવવા લાગ્યા છેલ્લે વરસાદ ઓછો થવાથી તેમના ખેતરમાં કપાસનું ઉત્પાદન જોઈએ તેટલું ન થયું કપાસના ભાવોની વધઘટ વચ્ચે અંતે મગનભાઈ તેમના ખેતરમાં ઉત્પન્ન થયેલ કપાસ વેચવા માટે ટ્રેક્ટરમાં ભરીને તાલુકા મથકે આવેલ માર્કેટિંગ યાર્ડમાં લઈ ગયા અહીં આપણે આકૃતિના માધ્યમથી કાપડના ઉત્પાદનની પ્રક્રિયા જોઈ શકીએ છીએ કપાસને વીણવું સંગ્રહણ ત્રીજું વેચાણ ચોથું એકત્રીકરણ પાંચમું સફાઈ કરવી છઠ્ઠું લોઢવું સાતમું ઘસડી કરવી આઠમું કાતવું નવમું વણવું દસમું રંગવું અગિયારમું સિલાઈ કરવી અને અંતે બારમું છૂટક વેચાણ થવું તો આ કાપડના ઉત્પાદનની પ્રક્રિયા જોવા મળે છે મગનભાઈના કપાસની વેપારીઓ હરાજી કરે છે જેમાં ચૂનીલાલ વેપારી મગનભાઈના કપાસ ખરીદી લે છે અને મગનભાઈને તરત જ વળતર મળી જાય છે ચુનીલાલ બધો જ કપાસ જીનિંગ ફેક્ટરી ચલાવતા ધનજીભાઈના કારખાનામાં વેચી દે છે જીનમાં આ કપાસમાંથી કપાસિયા અલગ કરીને તેલ કાઢનાર વેપારીને વેચી દેવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે કપાસનું તેલ ખાદ્ય વપરાય છે જીનિંગ મિલના માલિકે રૂની ઘાસ દોરા બનાવતી સ્પીનિંગ મિલમાં મોકલી આપી આ દોરાને અમદાવાદ એક કાપડ મિલે કાપડ બનાવવા ખરીદી લીધા જેમાંથી તૈયાર થયેલ કાપડના ટાંકા અલગ કરતી ડાઇંગ મિલમાં કલર કરવા મોકલી આપે છે તો આપણે જોયું કે કપાસને માર્કેટિંગ યાર્ડમાં લઈ જવામાં આવે છે ત્યારબાદ ચૂનીલાલ નામના વેપારી કપાસને ખરીદી લે છે ચૂનીલાલ કપાસ જીનિંગ ફેક્ટરી ચલાવતા ધનજીભાઈના કારખાનામાં વેચી દે છે જીનમાં કપાસમાંથી કપાસિયા અલગ કરીને તેલ કાઢનાર વેપારીને વેચી દીધા જીનિંગ મિલના માલિકે રૂની ઘાસડીઓ દોરા બનાવતી સ્પિનિંગ મિલમાં મોકલી આપી સ્પિનિંગ મિલમાંથી આ દોરાને અમદાવાદની એક કાપડ મિલે કાપડ બનાવવા ખરીદી લીધા કાપડ મિલમાં તૈયાર થયેલ કાપડના ટાંકા કલર કરતી ડાઇંગ મિલમાં કલર કરવા મોકલી આપ્યા આ કાપડને વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં અલગ અલગ માપનું કટિંગ કરીને તેની સિલાઈ કરવામાં આવે છે ખમીસ એટલે કે શર્ટ પેન્ટ બાળકોના કપડાં છોકરીઓના પોશાક વગેરે તૈયાર થતાં તેના પર લેબલ લગાવી તેમને બોક્સમાં પેક કરવામાં આવે છે પોશાકોના બોક્સ જથ્થાબંધ વેપારીને વિદેશ વેપાર માટે કે ઘરેલું બજાર માટે વેચવામાં આવે છે આ વેપારી એ બોક્સને છૂટક વેપારીને વેચે છે છૂટક વેપારીના શોરૂમમાંથી ગ્રાહકો મનગમતા વસ્ત્રો ખરીદે છે આ રીતે કાચા માલમાંથી કાપડ તૈયાર કરીને બજારમાં આવેલા વસ્ત્રોનું વેચાણ થાય છે તો આપણા શહેરમાં આવેલ શોરૂમના વેપારી આ પેન્ટ શર્ટ ખરીદી લાવે છે અને તેમની પાસેથી આપણે પેન્ટ શર્ટ ખરીદીએ છીએ વિદ્યાર્થી મિત્રો કપાસથી શર્ટ પેન્ટ બનાવવા સુધીની સફરમાં આપણે જોયું કે કાચા માલમાંથી તૈયાર થઈને વસ્તુ કેટલા બધા લોકો જેમ કે ખેડૂત ઉત્પાદક વેપારી પરિવહન સેવા વગેરે પાસેથી પસાર થઈને છેક ગ્રાહક સુધી પહોંચે છે અને તેમાં જોડાયેલા દરેકને તેમાંથી ઓછા વધુ પ્રમાણમાં વળતર મળે છે આપણે રોજબરોજની ચીજવસ્તુઓ બજારના માધ્યમથી મેળવીએ છીએ આ બજાર અનેકને રોજગારી પણ આપે છે રોડ રસ્તા પરિવહન બેન્કિંગ અને સંદેશા વ્યવહારની સુવિધાઓને લીધે બજાર વ્યવસ્થામાં ક્રાંતિ આવી છે વિશ્વના દેશો પરસ્પર વેપાર દ્વારા જોડાયેલ છે આપણી આસપાસના બજાર અને ઓનલાઈન બજાર દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા રહીએ છીએ આમ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે આભાર